હેલો સ્ટુડન્ટ, આજનો આપણો ટોપિક છે પ્રવેગ. પ્રવેગનો ત્રીજો લેક્ચર. શું છે? પહેલો, બીજો અને હવે આ ત્રીજો લેક્ચર. પ્રવેગના ત્રીજા લેક્ચરમાં આપણે જોઈશું કે જ્યારે આપણે સ્થાનાંતર વર્સિસ ટાઈમનો ગ્રાફ લઈએ, ત્યારે સ્થાનાંતર વર્સિસ ટાઈમનો આપણે ગ્રાફ લઈએ છીએ ત્યારે સ્થાનાંતર વર્સિસ ટાઈમના ગ્રાફમાં પ્રવેગ શું હોય છે, ત્યારે પ્રવેગ શું હોય છે એ આપણે આજના લેક્ચરમાં જોશું. કે સ્થાનાંતર વર્સિસ ટીનો ગ્રાફ લઈએ ત્યારે આપણે વેગ મળે છે. શું મળે છે? વેગ. તમને બધાને ખબર છે કે સ્થાનાંતર છેદમાં ટાઈમ હોય ત્યારે શું મળે છે? વેગ. હવે આપણે સ્થાનાંતર વર્સિસ ટીનો ગ્રાફ હશે ત્યારે તેમાં આપણે પ્રવેગ શું મળે છે તે આપણે પ્રવેગની વાત કરીશું. ઓકે, હવે તમને એક સિમ્પલ વસ્તુ તમને સમજાય દઉં કે સ્થાનાંતરનો રિલેશન પ્રવેગ સાથે શું છે. સ્થાનાંતરનો રિલેશન પ્રવેગ સાથે શું છે? તો આપણે સ્થાનાંતરને બે વાર સંકલન, સોરી વિકલન કરીએ. શું કરીએ? વિકલન. આપણે સ્થાનાંતર બે વખત વિકલન કરીએ. તો આપણે શું મળે? આપણે સ્થાનાંતરનું બે વખત વિકલન કરીએ તો આપણે શું મળે? પ્રવેગ મળે. શું મળે? પ્રવેગ. હજુ તો આપણે સ્થાનાંતર આપણે શું આપેલો છે? એસ આપેલ. મીન્સ કે આપણે સ્થાનાંતર ને આપણે ક્યાં લઈએ છીએ? તો પેલા તો આપણે સ્થાનાંતર આપણે શું લઈએ? એસ ને. શું લઈએ? એસ. હવે એસ તો આપણે એક વખત વિકલન કર્યું એટલે આપણે શું મળે? વેગ મળે. શું મળે? વેગ. સમજાય છે? સ્થાનાંતર નું આપણે એક વખત વિકલન કરીએ એટલે આપણે શું મળે? વેગ મળે. હવે સ્થાનાંતર નું આપણે બીજી વખત વિકલન કરીએ. શું કરીએ? બીજી વખત વિકલન એટલે મીન્સ કે આપણે શું થાય? એ. એટલે બીજી વખત વિકલન એટલે શું થાય છે? કે પ્રવેગ નું સૂત્ર શું છે? ડીવી છેદમાં વિકલન કર્યું. બીજી વાર વિકલન કરીએ એટલે આપણે શું મળે? કે પ્રવેગ મળે. એટલે સંબંધ પ્રવેગ સાથે છે. શું છે? આનો મીનિંગ એમ થાય કે એસ વર્સિસ ટી નો ગ્રાફ એટલે સ્થાનાંતર વર્સિસ સમયનો ગ્રાફ લઈએ તેનો સીધો સંબંધ કોની સાથે છે? પ્રવેગ સાથે છે. કેની સાથે છે? પ્રવેગ સાથે. સમજાણું? તો બસ હવે આપણે આજ જોવાનું છે તેનો પ્રવેગ સાથે શું સંબંધ છે એ જ આપણે આજે જોવાનું છે. તો તેનો પ્રવેગ સાથેનો સંબંધ આપણે જોઈશું. હવે તમને તમારે તમારી બુકમાં પાઠ્યપુસ્તકમાં તમને ત્રણ ગ્રાફ આપેલા છે. સ્થાનાંતર વર્સિસ સમયના, સ્થાનાંતર વર્સિસ સમયના ત્રણ ગ્રાફ આપેલા છે. તો પહેલો ગ્રાફ હું તમને બતાવું કે નીચે તરફનો અંતર્ગોળ આપેલો છે. શું આપેલો છે? નીચે તરફ અંતર્ગોળ આપેલો છે. ઓકે, તો નીચે તરફ જ્યારે અંતર્ગોળ હોય શું હોય? નીચે તરફ જ્યારે અંતર્ગોળ હોય ત્યારે શું મળે આપણે? પ્રવેગ કેવો મળે? નેગેટિવ મળે. શું મળે? નેગેટિવ મળે. શું મળે? પ્રવેગ કેવો મળે? નેગેટિવ. જ્યારે તમારે સ્થાનાંતરને સાપેક્ષે સમયનો ગ્રાફ હોય ત્યારે તમને જો નીચેની તરફનો અંતર્ગોળ આપેલો હોય, શું આપેલો? નીચે તરફનો અંતર્ગોળ આપેલો હોય તો ત્યારે એક્સેલરેશન મીન્સ કે પ્રવેગ કેવો મળે? નેગેટિવ મળે. પછી કે તમે સ્થાનાંતર વર્સિસ સમયનો ગ્રાફ લો અને ત્યારે તમને જો અંતર્ગોળ કેવું આપેલું? ઉપરની તરફ આપેલું. જો ઉપરની તરફ આપેલું હોય ત્યારે પ્રવેગ કેવો હોય? પોઝિટિવ હોય. કેવો હોય? પોઝિટિવ હોય. સમજાય છે? ત્યારે પ્રવેગ કેવો હોય? પોઝિટિવ હોય. હવે જ્યારે તમને સ્થાનાંતર વર્સિસ ટીનો ગ્રાફ આપેલો હોય, સ્થાનાંતર વર્સિસ સમયનો ગ્રાફ આપેલો, ત્યારે પ્રવેગ કેવો હોય? અચળ હોય. કેવો હોય? અચળ. તો ત્યારે તમને જે ગ્રાફ મળે કેવો મળે? સીધી લીટીમાં ગ્રાફ મળે. હવે જો આ તમારે ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે, જ્યારે સ્થાનાંતર અંતર્ગોળ હોય ત્યારે શું મળે? પ્રવેગ નેગેટિવ મળે. ત્યારે સ્થાનાંતર કેવું હોય? અંતર્ગોળ ઉપરની તરફ હોય ત્યારે પ્રવેગ કેવો મળે? પોઝિટિવ મળે. અને જ્યારે સ્થાનાંતર કેવો હોય? સીધી લીટીમાં હોય ત્યારે કેવો ગ્રાફ હોય? અચળ હોય. હવે તમને વાત કહો કે આ એસ વર્સિસ ટી નો ગ્રાફ છે એટલે શું થાય? કે એસ ના છેદમાં ટી થાય ને, કે એસ વર્સિસ ટી નો ગ્રાફ છે તો એસ ના છેદમાં શું થાય? ટી થાય. સ્થાનાંતર ના છેદમાં સમય થાય. એટલે આનો સંબંધ સીધો કોની સાથે છે? પ્રવેગ સાથે પણ સંબંધ છે. આનો બી સંબંધ શું પ્રવેગ સાથે છે? આનો પણ સંબંધ પ્રવેગ સાથે છે. કારણ કે એસ વર્સિસ ટી નો ગ્રાફ છે. અને તમને જણાવું કે આપણે સ્થાનાંતર બે વાર, એકવાર સંકલન કરીએ, એકવાર વિકલન કરીએ એટલે આપણે પ્રવેગ મળે. બીજી વાર આપણે, સોરી, એકવાર વિકલન કરીએ એટલે આપણે વેગ મળે. બીજી વાર વિકલન કરીએ એટલે આપણે શું મળે? પ્રવેગ મળે. બસ. તો આજ છે. હવે
આપેલું છે
આ રીતે તમને ગ્રાફ આપેલો છે, સરસાના દરવર્ષ 30 સમયનો ગ્રાફ આપેલો છે. હવે જો તો હવે આ કેવું છે, નીચેની તરફ વાળું શું છે, અંતર્ગોળ છે. નીચેની તરફ અંતર્ગોળ હોય ત્યારે પ્રવેગ કેવો હોય, નેગેટિવ હોય. કેવો હોય? નેગેટિવ. કેવો હોય? નેગેટિવ. હવે પ્રવેગ કેવો છે? નેગેટિવ. હવે પ્રવેગ નેગેટિવ છે તો આપણે શું થાય મિત્રો, હવે આપણે વેગ વધે છે કે ઘટે છે એ શોધવાનું છે. ચાર ગ્રાફ આપેલા છે. કેટલા ગ્રાફ આપેલા? ચાર ગ્રાફ આપેલા છે. તો જો
જો વેગ કેવો હોય, પ્રવેગ કેવો હોય, પોઝિટિવ હોય, કેવો હોય પોઝિટિવ, અને વેગ કેવો હોય નેગેટિવ હોય, સોરી એ પણ કેવો હોય પોઝિટિવ હોય, ત્યારે તમે વેગ વર્સિસ સમયનો ગ્રાફ દોરો. શું કરો? વેગ ને સાપેક્ષે સમયનો ગ્રાફ દોરો, તો તમને ગ્રાફ કેવો મળે છે? વેગ વધતો હોય એવો. શું થતું હોય? વેગમાં વધારો થતો હોય એવું કેવું કે કારણ કે બંનેની નિશાની કેવી છે? સરખી છે. શું છે? બંનેની નિશાની કેવી છે? સરખી છે. બંનેની નિશાની સરખી છે તો વેગમાં શું થાય છે? વધારો થાય છે. શું થાય છે? વેગમાં શું થાય છે? વધારો થાય છે. હવે તમે વી વર્સિસ ટી નો ગ્રાફ દોરો ત્યારે એ કેવું હોય કે પોઝિટિવ હોય, અને વી કેવો હોય, સોરી વી કેવું હોય? નેગેટિવ હોય. અને એ કેવો હોય? તો પોઝિટિવ હોય. શું હોય? સોરી, વી પોઝિટિવ અને એ કેવો હોય? નેગેટિવ હોય. ઓકે, જ્યારે વી વર્સ તમે વી વર્સિસ પિક્સેલ વેગ ને સાપેક્ષે સમયનો ગ્રાફ દોરો ત્યારે વી કેવો હોય? પોઝિટિવ હોય. એ કેવું હોય? નેગેટિવ હોય. ત્યારે તમારે શું ધ્યાન, ત્યારે તમને મળતું ગ્રાફ કે જો કે વી પછી સાપેક્ષે કેવું છે? ચાલે વી કેવો છે? પોઝિટિવ. થઈ શકે અને ઋણ પણ થઈ શકે. સમજાણું?